આપે જે પ્રકારે શરૂઆતમાં વાત કરી ફરી એકવાર રિપીટ કરીશ કે જે ગળાગાંઠાની સંખ્યા વધતી જાય છે અને વારંવાર આપણે સરકાર પર પોલીસ પર કાયદા કાનૂન પર ડિપેન્ડ થઈ જતા હોય છે જ્યારે આવી ઘટના ઘટે એ પણ ક્યાંક એક ચિંતાતુર વાત છે કારણ કે કરવાવાળા જે ખોટું કરીને જતા રહે છે શું એક્શન લેવા જોઈએ હવે અને આ ઘટના કેવી રીતે ટર્નિંગ પોઈન્ટ બનવી જોઈએ કે બીજી વાર કોઈની આવી હિંમત ન થાય સૌથી પહેલા તો ડોક્ટર્સ એમનું આ એસોસિએશન જે છે ડોક્ટરના ઘણા એસોસિએશન છે એમની પાસે ડેટા માગીએ કે ભાઈ આટલા વર્ષોમાં તમે કેટલા ડોક્ટરો અને નોંધાયા છે ગેસને કેટલા ડોક્ટરોને તમે લાયસન્સ રદ કર્યા કે જે થયું પહેલો પોઈન્ટ છે બીજો પોઈન્ટ છે કે જે પોલીસ પોઈન્ટ ઓફ વ્યુ આ બધી જે કલમો લાગશે લેડીઝ રિલેટેડ બધી કલમો લાગશે ઉપરથી ડોક્ટર રિલેટેડ બી કે જે પેશન્ટ ને એનો ટ્રસ્ટ તોડ્યો છે કારણ કે અલ્ટિમેટલી પેશન્ટ ગીવ્સ ધર બોડી ટુ ધ ડોક્ટર બરોબર છે જીવતું જાવતું બોડી આપે છે કારણ કે બીમાર છે અને એ ડોક્ટર મિસયુઝ કરે એટલે આ તો સૌથી મોટો વિશ્વાસઘાત કહેવાય ફોરનમાં કહી દઉં ફોરનમાં આ વિશ્વાસઘાતના 20-20 વર્ષની સજા છે એ બી કહી દઉં અહીં તો કઈ એક બે વર્ષ બી કઈ રમતા હોય તો ખબર નહીં મને નથી ખબર એટલે આ માટે બી અગેન અધર ધન સ્ટ્રિક્ટ લોઝ ઓબ્વિયસલી ધીસ હેઝ ટુ બી ટેકન વેરી સિરિયસલી એક્ઝામ્પલ્સ હેવ ટુ બી સેટ મને અત્યારે કોઈ એક્ઝામ્પલ દેખાતો નથી બિલકુલ 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 એક્ઝેક્ટલી એટલે એક્ઝામ્પલ આપવું પડશે